નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે ધોરણના અને વિશે ગુજરાતી પાઠ નંબર છ લોહીની સગાઈ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો તમને પરીક્ષાની અંદર આ સ્વાધ્યાય સોલ્યુશન ખૂબ ઉપયોગી નીવડશે આ જવાબ તમે ગુજરાતીની નોટબુકમાં લખી શકો છો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો મિત્રો હવે વાત કરીશું પાઠનું નામ તો લોહીની સગાઈ છે સાહિત્ય કૃતિનો પ્રકાર ટૂંકી વાર્તા છે લેખક ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ લેખકનું ઉપનામ મિત્રો એમના પટેલ ઉપરથી પેટલીકર પડેલું છે આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો મિત્રો પેટલીકરની જે લોહીની સગાઈ કૃતિ છે તેમાંથી લેવામાં આવેલો છે આ પ્રકારના ઘણી વખત પ્રશ્નો પૂછાઈ શક્યા છે માટે મિત્રો આપણે આ બેઝિક માહિતી જોઈ ત્યારબાદ શબ્દ સમજૂતીની વાત કરીએ તો પ્રથમ સમાનાર્થી શબ્દ છે શિલાજીત તો એક ઔષધ છે મિત્રો જો તમારે લખવો તો લખી શકો છો અથવા ધ્યાનથી સાંભળી લેજો અભિષેક તો મસ્તક પર થતી જલધારા પરિચારિકા એટલે સેવિકા પાંજરાપોળ તો અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદાનું સ્થાન ચાકરી તો સેવા ઉપચાર એટલે સારવાર વસ વસો તો અફસોસ પાળવણી તો ભલામણ પાળ રાખવા સોંપણી કરવી ક્રૂર તો ઘાતકી અને જથ્થર વથ્થર એટલે અવ્યવસ્થિત વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો પ્રત્યક્ષનું પરોક્ષ થશે વખાણ તો નિંદા મૂંગું તો વાચાળ પીનું તો સૂકું વ્યક્ત તો અવ્યક્ત અને વિધવા તો સધવા તળપદા શબ્દ જે આ પાઠની અંદર ઉપયોગ થયો છે તેની વાત કરીશું અરથ તો અર્થ અથવા મતલબ બોન તો બહેન ભણી તો તરફ મેણું તો મરણ ધાઈ આવ્યા એટલે દોડી આવ્યા હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર ઉપમા આપતા તો સાચો જવાબ આવે છે સી પાંજરા પોળની ઉપમા આપતા હતા પ્રશ્ન નંબર બે બાપરી તમે માં થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાના શું દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે તો સાચો જવાબ આવે છે ડી ગાડીનો જે મુસાફર છે એ આ વાક્ય બોલે છે પ્રશ્ન નંબર ત્રણ અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે તો સાચો જવાબ આવે છે બી અમૃત કાકી મંગુની જેમ ગાડા થઈ ગયા હતા પ્રશ્ન નંબર ચાર વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે તો સાચો જવાબ આવે છે ડી કારણ કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો કાકી શા માટે જોવા માંગતા હતા જવાબ આવશે દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગાવાહલાને અંદર જવા માટે બારણું ખુલતું એ તક ઝડપી લઈ અમૃતકાકીએ અંદર જોયું તો ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા પ્રશ્ન નંબર બે અમૃત કાકીને દવાખાનામાં માંગુ માટે કરેલી ભલામણો નહોતો તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતી ખાતી નથી સાંજે વાળીમાં રોટલો દૂધમાં ચોળીને આપજો દૂધ ન હોય તો દાળમાં ચોળી આપજો એને દહીં બહુ ભાવે છે જે બે ત્રણ દાહડે આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે ચાકરી કરશે તેને પણ રાજી કરશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ સાત આઠ વાક્યમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક કાકીનો સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો આ વાક્ય સમજાવો તો આ વાક્યને આપણે આવી રીતે સમજાવીશું કાકીના ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરીઓ કેમ કે મંગુને જાડવ પેશાબ ક્યાં કરાય અને કે ન કરાય તેનું પાન ન હતું તેમને મન જાણે મંગુજ એમનું એક સંતાન હોય રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં તે ભાગે તેડતા રમાડતા અને લાડ લડાવતા તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી એક ગાંડા હીરાને જ છાતીથી અળગી કરતા નથી મંગુને ખોટા લાડ લગાવીને તે જ વધારે ગાંડી કરી છે આવું કેટલું દીકરાએ દીકરીએ પણ સંભળાવી દીધો હતો આ એ જ દર્શાવે છે કે અમરાત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર બે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો તો દવાખાનામાં જે દર્દીના સંબંધીઓ બેઠા હતા સૌજનોએ ઘેરથી લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી એક ગાંડીબાઈને દાણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા સમજાવ્યું પણ બાઈએ છણકો કર્યો નર્સો ખીંજાયા વગર મો ધોવડાવ્યો રૂમાલથી મોલું અમૃત કાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ અંદર જવાની ના પાડે છે મંગુને નર્સના હાથમાં સોંપતા અમૃતકાકીએ છૂટા મોએ રડી પડે ત્યારે ડોક્ટર મેટ્રન અને નર્સના હૈયા પર આવી છે પણ તરત જ નર્સના હૈયા આવે છે પણ તરત જ લલચાવે છે મૂકવા જતા પહેલાની કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમૃતકાકી તૈયાર થયા પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે અમૃતકાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ આવી જતા કે પથારી પલળી જતી તેમણે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં મોકલવી પડે રાત્રે અમૃતકાકી વારી ઘડીએ ઓઢાડતા દવાખાનામાં કોણ ઓઢાડશે ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થત આમ અમૃતકાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી મિત્રો સવાય સોલ્યુશન સંપૂર્ણ પૂર્ણ થાય છે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ શું કરવાની થાય છે તેની વાત કરીએ તો પાંચ સાત જૂથમાં વહેંચાય આ નવલિકાને સંવાદરૂપે અભિવ્યક્ત કરો આ નાટક તમે તમારી શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ રજૂ કરી શકો છો તમને તમારી બા માટે ગમે છે એના સાત આઠ કારણો આપો તમારી આસપાસ કે પરિચિત હોય તેવા વિકલાંગ બાળકોનો ઉછેર તેમના માતા પિતા કેવી રીતે કરે છે તે પણ નોંધો મિત્રો અમારો સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ પછીના પાઠ જોવા માંગો છો તો જે તમે અત્યારે હેન્ડ સ્ક્રીન જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો